परमाणु एक त्रिकोण ऊपर एक नीचे मानो के अष्टफलक छिद्र छे आपने जो शू कीधु परमाणु त्रिज्या आ रही जो आर थे आपने के परमाणु त्रिज्या केन्द्र त्या थे क्या आ अष्टफलक छिद्र छे बिंदु काटकोण त्रिकोण एबीसी खबर पड़ी टू आर नो स्क्वेर equal to 2 times of r plus r no square दूरी दूरी गई तो 2 r no square equal to r plus r no square वर्गमूल ले लियो बे बाजू तो 2 r equal to square root अंदर तो 2 आवसे r plus r कैपिटल r ने आ बाजू ले लियो अंडर रूट 2 r minus r equal to small r स्मॉल आर अपॉन कैपिटल आर इक्वल टू 0.41 आ थी जो स्मॉल आर ने कैपिटल आर बच्चे नो जो अगियर मो करे हो तो बच्चे क्यों नहीं ना सुन तो करो बार बार बाकी से एल्युमिनियम समघनीय संरूप संतुलित रचना में स्फटिकीकरण पामे कई रचना है एल्युमिनियम ना एक सेंटीमीटर घन में कद में कितना एकम कोष रहेला एक क्वेश्चन आओ तो एक सेंटीमीटर घन में एकम कोष नी संख्या कितनी है अब उस पर हमें पूछवा मावेली है चल हमें पहले क्वेश्चन में आपने जवाब आपको है स्मॉल आर ने ए आई पोच सीसीपी कई दीदी छे सीधो हूं कैसो आपने ए बराबर ए ने आर मतलब सीसीपी माने हूं समझ त्रिज्या आने घन मतलब 2√2 इनटू रेडी सीसीपी कई दीदी आपने तो ए बराबर सीधो उधर
टू रूट टू इनटू एक्स वन अपॉन दिस पाई को यार अपन पहले जवाब काट ले सेंटीमीटर एनो घन हालो चुमालीस ओगनतीस जीरो परमाणु संख्या पूछी हो तो हूँ शू लख तो स्फटिकमय पदार्थ से पछि आपणे स्फटिकमय पदार्थ तो वर्गीकरण कर्युं, पर
પણ ટુકમાં સ્ફટિક બનાવીએ તો પણ સ્ફટિકમાં બધું કેવું હોય નિયમ એનો મતલબ એવો નથી કે સ્ફટિકમાં એક ઘન પદાર્થ છે એની અંદર ગોઠવણી 100% યોગ્ય છે સમજવા એનો મતલબ એવો નથી આનો મતલબ આપણે એવું કહી શકીએ કે સ્ફટિકમાં એક પદાર્થ છે એની અંદર પણ ખામી હોય આપણે કહીએ માણસ હોય તો ભૂલ થાય એની અંદર માણસ ક્યારે સંપૂર્ણ હોય નહીં બરોબર છે એમ અમારાની અંદર કહેવામાં આવે કે શિક્ષક ક્યારે સંપૂર્ણ ના એમાં કંઈક ને કંઈક ઘટતું હોય એને બધું આવડતું હોય એવું શક્ય નથી કંઈક એવું હોય ત્યારે એને ના આવડે આવું બને બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ સ્ફટિક આપણે કીધું આપણે વાત કરી કે સ્ફટિકની અંદર બધું કેવું હોય નિયમિત હોય જે કંઈક ગુણધર્મ સ્ફટિકમાં જોવા મળે એ બધા કેવા જોવા મળે વ્યવસ્થિત રીતે નિયમિત ગોઠવણીને બધું ચાલતું હોય પણ છતાં એની અંદર અમુક જગ્યા ઉપર શું જોવા મળે ખામી જોવા મળે ખાસ કરીને આ જ્યારે આપણે સ્ફટિકીકરણ કરીએ છીએ શું કરીએ છીએ ખાસ કરીને સ્ફટિકીકરણ કરીએ તમે એકાકી સ્ફટિક મેળવો બરોબર છે તો પણ એની અંદર ખામી સર્જાય તો પ્રશ્ન થાય છે બસ સ્ફટિકીકરણ એટલે શું અગિયાર ધોરણમાં તમને ઘણી વખત કહેતો કે સ્ફટિકીકરણ એટલે શું દાખલા તરીકે માનો આપણે મીઠાના સ્ફટિક બનાવે શેના બનાવે છે મીઠાના સ્ફટિક આપણે બનાવે તો કેવી રીતે બનાવે તો કે એ પદાર્થને જેની અંદર ડિઝોલ્વ થતો હોય જેની અંદર ઓગળતો હોય જેની અંદર ઓગાળવાનું પણ એનું સંતૃપ્ત દ્રાવણ બનાવો કેવું દ્રાવણ બનાવો સંતૃપ્ત દ્રાવણ એટલે કેવું કહેવાય બરોબર મેક્સિમમ દ્રાવ્ય પદાર્થ નાખવાનો કે વધારે દ્રાવ્ય પદાર્થ એની અંદર ઓગળી શકે તે મતલબ કે પાણીની આપણે 100 ml પાણી લીધું એમાં 4-5 ચમચી મીઠું નાખવાનું એટલું મીઠું નાખવાનું હવે મીઠું વધારે ઓગળવું જોઈએ નહીં બરાબર છે પછી એને આપણે ગરમ કરવા મૂકવા બરોબર દ્રાવણ માનો કે તમે લીધું છે એનું ચોથા ભાગનું થાય ત્યાં સુધી ગરમ કરવા કેટલા ભાગનું થાય ત્યાં સુધી ચોથા ભાગનું બચવું જોઈએ ચોથા ભાગનું ઉડવું ના જોઈએ ત્રણ ભાગનું ઉતરી જવું જોઈએ ઉડી જવું જોઈએ મતલબ બાષ્પીભવન થઈ જવું જોઈએ બરોબર એટલું દ્રાવણ વધે ત્યાં સુધી શું આપવાની આપણે હીટ ગરમ કરવાનું આટલી તમે હીટ આપશો એટલે મીઠાનું જે દ્રાવણ છે એ દૂધિયું થઈ જાય કેવું થઈ જાય દૂધિયું ખબર પડે ને કેવું દૂધ જેવું પછી એને વાતાવરણના તાપમાને ધીમે ધીમે ઠંડુ પડે મૂકવાનું મતલબ એને પછી ક્યાં મૂકવાનું ઠંડુ પડે મતલબ વાતાવરણના તાપમાન સીધું ફ્રીઝરમાં મૂકીને ઠંડુ કરી દેવાનું ખામી સર્જાય તમે જો એકાએક દ્રાવણ ને ઠંડુ પાડી દો સ્ફટિકીકરણમાં તો ખામી રહેવાની છે એની અમે કોઈ શંકા ને સ્થાન નથી આ નથી વાત કંબાયેલું જોવાનું ખબર કે દૂધ છે એ ગરમ કરી પછી સીધે સીધું ઠંડુ કરી નાખાય સ્ફટિકીકરણ તમે પદ્ધતિ વ્યવસ્થિત કરો તો શું બને સ્ફટિક બને પણ એ સ્ફટિક પણ 100% સંપૂર્ણ હશે નહીં એમાં પણ ક્યાંક ખામી તમને જોવા મળશે બરોબર છે ક્ષતિ જોવા મળશે બિંદુ ક્ષતિ કોને કહેવાય અને રેખા ક્ષતિ કોને કહેવાય દાખલા તરીકે ધારો કે આપણી પાસે ઘન પદાર્થ નો સ્ફટિક છે પરમાણુઓ છે શું થયેલા છે ગોઠવાયેલા છે બિંદુ ક્ષતિ એટલે શું ખાલી શું કેવું હોય ક્ષતિ એટલે શું આવશે ક્ષતિ જોઈ છે ખાસ કરીને ઘન પદાર્થ ની અંદર અપૂર્ણતા મતલબ ક્ષતિ તો શું કેવાય સ્ફટિકની ત્રિપરમાણીય
ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે અને શું કહેવાય ક્ષતિ કહેવાય ઘન પદાર્થમાં ક્ષતિ કહેવાય એ પછી ક્ષતિ બે પ્રકારની હોય બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ બિંદુ ક્ષતિ કોને કહેવાય તો કે પરમાણુની ગોઠવણી થયેલી છે અને અહીંથી માનો કે એકાદ પરમાણુ છે એ ગુમ થઈ જાય તો એને શું કહેવાય બિંદુ ક્ષતિ કહેવાય દી ક્યાં જાય ઘણી વાર પછી તમને હું કહીશ સમજ ન આવે વસ્તુ કે ભારત ભાગી ન થાય લોખંડ નો કટકો હોય બરોબર મને કે આ ક્ષતિ થશે તો પરમાણુ ત્યાંથી નીકળી જાય નીકળીને બહાર તો ના આવે મારા તમને આવું છું તો ન કે આપને બરાબર છે ઓકે સેકન્ડ વીક બીજી કઈ ક્ષતિ ની વાત કરીએ રેખા ક્ષતિ બરોબર બરોબર આખે આખે ઓક્સ હતો આખે બરોળ છે રેખા છે બરોબર એની અંદર ખામી સંદ છે કે કેવ રેખા ક્ષતિ કેવ આપણા સિલેબસ માં માત્ર એક જ ક્ષતિ છે કઈ બિંદુ ક્ષતિ રેખા ક્ષતિ છે નહીં ઓકે તો રોડ ની અંદર કઈ રીતે ખામી સર્જાય એ આપણે જોવાનું તો નથી પરમાણુઓ છે એની અંદર બિંદુ ક્ષતિ જે ખામી થાય એ આપણે જોવાની છે હવે આ બિંદુ ક્ષતિ છે એના ત્રણ પ્રકાર છે બરોબર એક આવે તત્વયોગ નીતિ ક્ષતિ બીજી આવે અશુદ્ધ ક્ષતિ અને ત્રીજી આવે બિનતત્વ યોગમિતિ આ ત્રણ પ્રકારની ક્ષતિ છે એ આપણે અભ્યાસ કરવાનો છે બરોબર હવે તત્વ યોગમિતિ ક્ષતિ કોને કહેવાય એના ઉપર આપણે પહેલા જઈએ પહેલો પોઈન્ટ એને લઈએ તત્વ યોગમિતિ ક્ષતિ એટલે શું કે કેવી રીતે હોય તત્વયોગ મિતિ નો મતલબ સીધો આપણે ખબર પડી શું તત્વની યોગ્ય રીતે ગોઠવણી તત્વની તત્વયોગ નીતિ છે ને એના પાછા બે પ્રકાર માનો કે આપણો ઘન પદાર્થ છે અને આ ઘન પદાર્થ ની અંદર ઘન પદાર્થ ની ગોઠવણી થયેલી છે આ રીતે કણો ગોઠવાયેલા છે બરોબર આમાંથી એકાદ પરમાણુ શું થઈ જાય હમણાં તમને મૂળ કીધું બિંદુ ક્ષતિ એકાદ પરમાણુ ત્યાંથી મતલબ અહીંયા આપણે કહી શકીએ કે પરમાણુ ની જગ્યાએ અવકાશ હોય શું હોય પરમાણુ ની જગ્યાએ અવકાશ હોય તો શું કહેવાય રિક્ત ક્ષતિ અથવા તો પરમાણુ ઘનતા એટલે શું એકમ કદ દીઠ ઘન તો શું થાય ફેરફાર થાય કઈ ઘનતામાં કઈ ફેરફાર થાય શું ફેરફાર થાય ઘનતા ઘટે શા માટે ઘટે પરમાણુ હોય ગયો એનું દળ ઘટે ને કદ તો છે જ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ કદ તો એની પાસે છે પણ એમાં વચ્ચેથી એક પરમાણુ નીકળી ગયો છે એટલે શું થશે એની અંદર દળ ઘટશે દળ ઘટે તો ઘનતા ઘટે રાઈટ ઓફ શું થાય ઘનની ઘનતામાં ઘટાડો અને બીજું કે તાપમાન વધે તો આ ક્ષતિ
ट्रांसफॉर्म मतलब वधे तापमान वधारे वधे ताकि परमाणु वो वधारे इसके जाए तो रूप सेकेंडरी बीजी शक्ति ले पहले शक्ति की बीजी आपने अंतरालीय शक्ति आ प्रमाणे मानो के शू गोठवायेला छे परमाणुओ स्फटिकनी अंदर गोठवायेला तो अंतरालीय शक्ति छे ये पण नामनी अंदर थी आवेले छे बरोबर मानो के कोई जे वच्चे नु स्थान होय न्या कोण आवी जाय गोठवायेला तो छे परमाणु नी रीति एकज पण आ जे वच्चे नु स्थान छे ने जे खाली जग्या होय ने गोठवणी ની વચ્ચે જે છિદ્ર આપણે કહી એની અંદર કોણ ગોઠવાય છે નાનો પરમાણુ થઈ ગોઠવાય અને આ જે સ્થાન કે જ્યાં ગોઠવાનો એને ક્યુ સ્થાન કહેવાય તો કે એને આંતરાલીય સ્થાન અંદરનું સ્થાન મતલબ આંતરાલીય સ્થાન એટલે માટે આ ક્ષતિને કઈ ક્ષતિ કહેવાય તો આ પરમાણુ ક્યાંથી આવ્યો કે અહીંથી દૂર થયો હવે એકમ કોષમાંથી દૂર થયો ત્યાંથી દૂર થઈને ક્યાં આવ્યો બાજુના એકમ કોષની અંદર આવે જ્યાં બાજુના એકમ કોષની જેમ ભરાયેલો જ હોય अंतरालीय स्थान पर બીજી વાત આપણે કહી આવી કે ભાઈ આ રિક્ત ક્ષતિ છે અથવા તો અંતરાલીય ક્ષતિ છે હવે આ ક્ષતિ માં મારો અહીંથી પરમાણુ હોય ગયો અહીંયા પરમાણુ આવ્યો એવું ફિક્સ અહીંથી ગયો જાય એવો હોય जो आईनीय घन हो तो ये विद्युतीय रीते क्यों हो जाए આ પ્રકારની શક્તિ થાય છે અને આ ઘન પદાર્થ સંભવે છે મતલબ ઘન છે અને કેવો છે તટસ્થ ઘન છે આ તો જ શક્ય બને જો આ કેવો ઘન હોય મતલબ મારો કોપર ધાતુ નો સ્ફટિક હોય તો આઈથી એક કોપર નો પરમાણુ નીકળે હું એને ફેર પડે કેમ કઈ વિજભાર માં ફેર પડી જાય નહીં ને હીરો કે ગ્રેફાઇટ નો ઘન પદાર્થ હોય એટલે એકાદ કાર્બન નો કોણ નીકળી જાય તો કઈ ફેર પડે નહીં પણ એને સેલ નો કોણ હોય તો જ્યાંથી એક નીકળી જાય તો એક દાખલ થઈ જાય તો હું ફેર પડે ભાઈ વિદ્યુતીય રીતે તટસ્થ રહે સમજમાં આવે છે આખી વસ્તુ એટલે આપણે એવું કીધું કે આ પ્રકારની રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ ઉદ્ભવે છે એનું માત્ર ને માત્ર શરીર અંદર જોવા મળે તમને આયનીય ઘનમાં કારણ કે આયનીય ઘન હોય તો એ કેવો હોય વિદ્યુતીય રીતે ઘન વિજભારની સંખ્યા હોય એટલી જ કોની હોવી જોઈએ ઘન વિજભારની સંખ્યા હોવી આપણે સંયોજનના સૂત્રમાં આ વસ્તુ જોતા હતા બરોબર ન હોય તો આપણે એને ગુણી સામે જવા દેતા હતા બરોબર તો કહેવાનો આખો મતલબ એ છે કે આ જ પ્રકારની ક્ષતિ જોવા મળે આયનીય ઘનમાં આ સીધી તો જોવા નહીં ફ્રેન્કલ અને શોર્ટકી બરોબર આ બે ક્ષતિ કોના ઉપર ની છે આયનીય ઘન ઉપર ની છે બરોબર ચાલો
પહેલો છે ધન આયો તો બીજો કેવો હોય ધન આયા રૂ નાખો પણ નીચે આયા ધન આ આઈમીય ઘન પદાર્થ છે કયો ઘન પદાર્થ છે આઈમીય ઘન પદાર્થ છે પાછો ક્યાં આવી જાય માઇનસ કોઈ પણ એક આયન છે ત્યાંથી નીકળે અને ક્યાં જાય મૂળ સ્થાન પર હું આવ્યો મૂળ સ્થાન પર રિક્ત ક્ષતિ અને નવા સ્થાન પર ઘરની ઘનતામાં વધારે ઘટાડો કઈ થશે નહીં તો ઘરની ઘનતા તો કઈ ફેરફાર થવાનો નથી એવા સંયોજન ની અંદર જોવા મળે કે જેમાં ધન અને ઋણ આયન ના કદમાં વધુ તફાવત હોય અને જેના સવર્ણાંક નીચા ચાર કે આ પ્રકારના ઘનમાં જનરલી કઈ ક્ષતિ જોવા મળે ફ્રેન્કલ ક્ષતિ જોવા સમજવા છે મૂળ ફ્રેન્કલ ક્ષતિ છે બરોબર છે કે તમારી આંતરાલય ક્ષતિ છે મૂળ સ્થાન ઉપર તમને મગજ કહું છે વચ્ચે ઘુસે તો આ સ્થાન ને કયું સ્થાન કહેવાય ખબર છે મૂળ સ્થાન ઉપર રિક્ત ક્ષતિ આંતરાલય સ્થાન ઉપર આંતરાલય જેવી જ છે એની બેન પણ મેલ સાયન્ટિસ્ટ છે કેવા છે કે ફ્રેન્કલ ને શોર્ટકી એ બધું જે કઈ તમને હે ફ્રેન્કલ સ્ટેન આ ફ્રેન્કલ
ये ઓર્ગેનિક માં હતો એ હેલોજન નો એનિમી કરતો હતો આ ઘન પદાર્થ ની અંદર છે કે બે જાવ ટોપિક જુદા જુદા છે ઓકે સ્વાટિક ક્ષતિ ઉપર આવી આપણે સ્વાટિક ક્ષતિ ની અંદર શું હોય તો અહીંયા આ રીતે આપણે પરમાણુઓ છે એને ગોઠવ્યું क्षति बहु सीम्पल सादी एक धन निकले एक बाजू बाजू मत नहीं का मतलब स्वर्गीय क्षति की अंदर संख्या फिक्स है जितना धन आए निकले इतना विद्युत की तरह स्फटिक के हो बराबर करनी घनता में सुधार समझे हां बताओ अब आ स्वर्गीय क्षति से અને સંખ્યા પીસ કે તમને કે જેટલા ધન આય નીકળે એટલા કેટલા નીકળે હવે એવું કહેવામાં આવે છે કે 1 સેન્ટીમીટર ઘન માં 10 ની 22 ઘન આયનો હોય કેટલા હોય 10 ની 22 1 સેન્ટીમીટર ઘન ખબર પડે 1 સેન્ટીમીટર લંબાઈ 1 સેન્ટીમીટર પહોળાઈ 1 સેન્ટીમીટર ઊંચાઈ આ ઘન ની અંદર કેટલા આયનો હોય 10 ની 22 ઘન આયનો હોય પણ આપણે એવું કીધું કે 1 સેન્ટીમીટર ઘન માં 10 ની 6 ઘાત આયનો ની સ્વાટિક ક્ષતિ ઉત્પન્ન હવે બેચા કેટલા કેટલા બેચા સિમ્બલ એક બિસ્કિટ ના પેકેટ માં 16 બિસ્કિટ છે એમાં 6 બિસ્કિટ કૂતરું ખાઈ ગયું તો કેટલા બચે સમજ માં આવે સાચી વસ્તુ તો સેમ વસ્તુ છે કે 22 આયનો છે 1 સેન્ટીમીટર ઘન માં કેટલા આયનો છે 10 ની 22 ઘાત આયનો છે એમાંથી 10 1 સેન્ટીમીટર ઘન માં કેટલા આયનો ગુમ થયેલા હોય જો આયનો કહું છું સંયોજક કે તો અણુ કે તો અણુ કેવા હોય તો શું કેવું પડે કે 10 ની 3 ઘાત થાય એટલે કરી ખ્યાલ પડે છે અને અહીંયા કેવા હોય તો મને લોંટો પર 10 ની 11 ઘાત થાય ને અડધા થી આયન કરતા બરાબર છે એટલે અને સંખ્યા જે ફિક્સ છે તો આપણે એવું કહી શકીએ કે 10 ની 16 ઘાત આયન હોય એક સ્વાટિક ક્ષતિ ઉદ્ભવે છે કેટલા છે 10 ની 16 ઘાત આયન હોય એક સ્વાટિક ક્ષતિ ઉદ્ભવે છે બરોબર પેર આની અંદર સંખ્યા ફિક્સ કરે અહીંયા સંખ્યા ફિક્સ છે કારણ કે बाकी સમૂહ નંબર 1 ના બધા એલેક્સ એનો ધાતુ છે પણ એજીબીઆર બંને ની અંદર તમને જનરલી જોવા મળશે સ્પ્રિંકલ અને સોલ્ટ આની અંદર હું દોય હું કહેતા જેમાં ધન આયન અને ઋણ આયન ના કદમાં વધુ તફાવત હોય એ કશું તો જેમાં ધન અને ઋણ આયન ના કદ સરખા હોય તફાવત ન હોય એનો મતલબ સરખા હોય એમાં આપણે આ ક્ષતિ જોવા મળે જેના સવર્ગાંક કેવા હોય નીચા એટલે કે આપણે જેના સવર્ગાંક જો આમાં નીચા નો હાલ આમાં ઊંચા રાખે 6 કે 8 હોય એની અંદર જનરલી આપણે જોવા ક્લિયર આ થઈ ગઈ તમારે કઈ ક્ષતિ સ્વાટકી બરોબર એક્ઝામ્પલ ઓફ યુ આઈએમબી છે બને ફ્રેમવર્ક અને સ્વાટકી તમને તફાવત પણ પૂછી શકે અને કોઈ એક પણ તમને એક્ઝામ ની અંદર પૂછી શકે બરાબર કે ફ્રેમવર્ક ક્ષતિ અને સ્વાટકી ક્ષતિ શું છે કોઈ બંને વચ્ચે તફાવત આપો
આવું તમને એક્ઝામ ની અંદર પૂછી ક્લિયર એડી તમને બે આકૃતિ નીચે સોટકે એટલે ફરીતલ ની આપેલી છે ઓકે લખો છે કોમ આપણે જવા દો જરા પ્રશ્ન લખો બહુ કઈ નહી મારું કહેવાય 10 ની -3 ઘાત મોલ SRCl2 છે
સીધી વાત થઈ 100 મોલ SRC અથવા 100 મોલે 10 ની માઈનસ 3 ઘાત મોલ SRC એટલે આપણે એક જ આપણે સંખ્યા જોઈ શું જોઈ ખરેખર તો આપણે શું જોઈ છે કેમ કહીએ ને એક મોલ માં કેટલા 10 ની માઈનસ 3 ઘાત ભાગ્યા 100 રેડી ને તો ઇક્વલ ટુ 10 ની માઈનસ 5 ઘાત મોલ SRC એટલે છે હવે તમે સમજો કે 1 SR2 IN વડે પ્રાપ્ત થતો અવકાશ ખાલી જગ્યા કેટલી હોય 1 SR2 IN હોય તો કેટલી ખાલી જગ્યા હોય 1 આપણી પાસે કેટલા છે 10 ની માઈનસ 5 ઘાત મોલ 10 ની માઈનસ 5 ઘાત મોલ SR2 IN વડે પ્રાપ્ત થતો અવકાશ બરાબર કેટલો સીધું 1 દ્વારા ગુણાય દે કેટલો 10 ની માઈનસ 5 આ એક સંખ્યા છે કે મોલ છે સંખ્યા ને તો મોલ ને શું કન્વર્ટ કરવા પડે સમજાય બરાબર છે તો સીધી સિમ્પલ વાત 6.022 10 ની 3 ની માઈનસ 5 આટલા આયે તો તમને અવકાશ ખાલી ક્લિયર બરોબર એટલે મોલ ટકામાં એ બધું આપણે પહેલા ટકાને મોલમાં કન્વર્ટ કર્યા અને પછી મોલ ને સંખ્યા બરોબર બીજું કઈ છે આપણે ખબર છે એક SR2 આયન હોય તો એક ખાલી જગ્યા હોય એક પરમાણુની વેકન્સી પડે તો આટલા મોલ હોય તો કેટલી વેકન્સી પડે ક્લિયર ચાલો કારણ કે અહીંયા આપણે સંખ્યામાં જો આપણે મોલ ના હોત ને તો આપણે સીધું મોલ ને મોલ કન્વર્ટ કર બરોબર ડાઉન પાસે ના છે સંખ્યા એટલે એક SR2 દ્રાવણ આયન દાખલ કરો તો એક આયન ખાલી રહે છે ક્લિયર ચાલો આ દાખલો એક સદી બાકી રહે આપણે કહીશું દીપ પરિવર્તન